धोरण 10 चैप्टर 15 आपरू पर्यावरण निवसन तंत्र व्याख्या बधा सजीवों अने तेनी साथे संकळायेला भौतिक पर्यावरण वच्चे थती आंतरक्रियाथी बनता तंत्र ने निवसन तंत्र कहे छे। बधा सजीवों एटले के सूक्ष्मजीवो, वनस्पति, मानव अने प्राणीओ। बधा सजीवों अने तेमनी वच्चे તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે। તેની વિશેષતાઓ શું છે? તો નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે। બીજું, નિવસન તંત્રમાં સજીવો અને ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે। દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે। દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે। એક નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર પર આધાર રાખે છે અને બીજું નિવસન તંત્ર ત્રીજા કોઈ નિવસન તંત્ર સાથે સંકળાયેલું છે, એટલે કે બધા નિવસન તંત્રો એકબીજા સાથે સંકળાયેલા હોય છે, એકબીજા પર આધાર રાખે છે અને દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે। નિવસન તંત્રના પ્રકાર, તો તેનો ચાર નિવસન તંત્રના બે પ્રકાર છે। એક તો માધ્યમને આધારે તેના બે પ્રકાર છે, સ્થળજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર। સ્થળજ નિવસન તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય? જંગલ, તૃણભૂમિ અને રણ। જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિ એટલે કે મેદાન પ્રદેશનું નિવસન તંત્ર અને રણ પ્રદેશનું નિવસન તંત્ર સ્થળજ નિવસન તંત્રમાં સમાવિષ્ટ છે। જલજ નિવસન તંત્ર એના બે પ્રકાર, મીઠા જળનું નિવસન તંત્ર અને ખારા પાણીનું નિવસન તંત્ર, એટલે કે નદી, તળાવ, સરોવરનું નિવસન તંત્ર એ મીઠા જળનું થયું। કેટલાક સરોવરો ખારા પણ હોય છે અને ખારા જળનું નિવસન તંત્ર એટલે કે ખારા પાણીવાળા સરોવરો અને દરિયાનું નિવસન તંત્ર એ ખારા પાણીમાં આવશે। મીઠા જળમાં નદી, ઝરણા, સરોવર, તળાવ અને ખારા જળમાં દરિયાઈ નિવસન તંત્રનો સમાવેશ થાય છે। આ થયું નિવસન તંત્ર। ફરી એકવાર જોઈ લઈએ, બધા સજીવો અને તેમની વચ્ચે તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ, ભૌતિક પર્યાવરણ એટલે જમીન, પાણી, હવા, જંગલ, ભૌતિક પર્યાવરણ વચ્ચે થતી આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે। તેની વિશેષતાઓમાં પહેલું, તેનું કદ નાનું કે મોટું હોઈ શકે છે। નિવસન તંત્રમાં સજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે। નદીમાં રહેતા હોય તો પાણી સાથે ચોક્કસ આંતરક્રિયા કરશે, જમીન પર રહેતા હશે તો જમીન અને હવા સાથે ચોક્કસ આંતરપ્રક્રિયાઓ કરશે વગેરે। દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે અને દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે। બધા નિવસન તંત્રો એકબીજા સાથે સંકળાયેલા છે। નિવસન તંત્રના પ્રકાર, તો વસવાટના માધ્યમને આધારે, વસવાટ ક્યાં કરે છે, જમીન પર કે પાણીમાં, તેના આધારે નિવસન તંત્રના બે પ્રકાર છે, સ્થળજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર। સ્થળજ નિવસન તંત્રમાં જંગલ, તૃણભૂમિ અને રણનો સમાવેશ થાય છે। જલજ નિવસન તંત્રના બે પ્રકાર છે, મીઠા જળનું નિવસન તંત્ર, ખાળા જળનું નિવસન તંત્ર। ખાળા જળમાં નદી, ઝરણા, સરોવર અને તળાવ, જ્યારે ખારા પાણીમાં તો ખબર જ છે દરિયાનું પાણી ખારું હોય છે, એટલે કે ખાળા જળમાં દરિયાઈ નિવસન તંત્રનો સમાવેશ થાય છે।